આજે 1400 અબજ ડોલરનું એપલનું રેવન્યુ છે, વિચ ઇઝ મોર દેન ધ જીડીપી ઓફ 170 કન્ટ્રીઝ. 170 દેશના જીડીપી કરતા વધારે છે. દેટ મીન્સ 170 દેશોમાં કેબિનેટથી માંડીને પ્રધાનમંત્રી અને પ્રેસિડેન્ટને ઇન્ફ્લુઅન્સ એપલનો એક્ઝિક્યુટિવ કરી શકે, એટલી તાકાત છે લોકોની. દર સેકન્ડે 10 આઈફોન વેચાય છે પૃથ્વી ઉપર, એવરી સેકન્ડ. આપણે આ કથા શરૂ કરીને, એટલે ખાલી આઈફોનની વાત શરૂ કરીને એમાં 500 વેચાઈ ગયા. પૃથ્વી ઉપર જેટલા આઈફોન વેચાયા છે બધાનો ઢગલો ભેગો કરે તો આઈફિલ ટાવર કરતા ઊંચો છે. આઈપેડ આપ્યું, આઈપોડ આપ્યું, આઈ ક્લાઉડ આપ્યું, એ સ્ટીવ જોબ્સ. એ 56 વર્ષની ઉંમરે કેન્સરથી મૃત્યુ પામ્યા. પછી એમનું જીવન ચરિત્ર એમના ખાસ મિત્ર નિક બેલ્ટને લખેલું છે, એની સાથે કો ઓથર છે ક્રિસ એન્ડરસન. આ પુસ્તકમાં એમને એક પ્રસંગ લખ્યો છે. નિક બેલ્ટન પોતે ન્યુયોર્ક ટાઈમ્સના બહુ સારા સિનિયર પત્રકાર હતા અને સ્ટીવ જોબ્સ સાથે નાનપણની મિત્રતા હતી. એમણે આઈપેડ ફેલ ગયું છે એવો આર્ટિકલ ન્યુયોર્ક ટાઈમ્સમાં લખ્યો, એટલે ઇમિડિયેટલી સ્ટીવ જોબ્સ એને ફોન કર્યો કે તું મને મળવા આવ. મળવા આવે એટલે સ્ટીવ જોબ્સ એમને બધા સ્ટેટિસ્ટિક્સ દેખાડ્યા. પછી મને કે નિક બેલ્ટન લખ્યું, પછી મને બહુ ખીજાણા, અને એકચ્યુઅલી શબ્દ એમને એવો વાપરે છે, હી ચૂડ મી આઉટ, આમ ચાવી નાખી દીધો મને. નિક બેલ્ટન લખ્યું છે. પછી નિક બેલ્ટન લખે છે, નાવ લિસન વેરી કેરફુલી, કે મેં સ્ટીવ જોબ્સને પૂછ્યું કે સ્ટીવ તારા સંતાનો કયો આઈફોન યુઝ કરે છે, વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ. એટલે સ્ટીવ જોબ્સે કહ્યું કે મારા સંતાનોના હાથમાં મેં હજી આઈફોન આપ્યો નથી. આ જીવન ચરિત્રમાં લખેલી વાત છે, સ્ટીવ જોબ્સનું નામનું જીવન, કારણ કે એ નામ જ મોટું બ્રાન્ડ નેમ છે. નિક બેલ્ટને કહ્યું, મારા હાથમાંથી પેન છટકી ગઈ, કે ખરેખર? તો સ્ટીવ જોબ્સે કહ્યું હા. નિક બેલ્ટને પૂછ્યું કેમ, તો સ્ટીવ જોબ્સે કહ્યું છે કે વી હેવ લિમિટેડ ધ યુઝ ઓફ ટેકનોલોજી, ટેકનોલોજીનો કેટલો ઉપયોગ અમારા ચિલ્ડ્રને કરો, બાળકોએ કરો, એ અમે મેં ને મારા પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું છે. આ ડેમન, એટલે આની જે તાકાત છે મારા દીકરાનું ભવિષ્ય બગાડવાની, એ તાકાત તો મેં સર્જી છે ને આનામાં, એટલે મને ખબર છે કે આમાં કેટલી તાકાત છે. કે બાળકોને નાની ઉંમરે મેચ્યોરિટી પહેલા તમે ફોન ઉપર નેટ આપો, તેનું ભવિષ્ય કેટલું બરબાદ થઈ શકે છે મને ખબર છે, અને થાય છે ને અત્યારે બ્લુ વેલ ગેમમાં, થાય છે ને બ્લુ વેલ ગેમમાં. અત્યાર સુધીમાં 200 કિશોરોએ છેલ્લા એક વર્ષમાં આપઘાત કરી નાખ્યો. ભારતમાં પણ 5-6 કેસ બન્યા. બની શકે કદાચ તમે લોકો અહીંયા બેઠા છો, તમારાના કોઈ સંતાન, ભાણિયા, ભત્રીજા પણ અત્યારે બ્લુ વેલ ગેમ રમતા હોય, અને તમને આ ગેમ આખી નેટ ઉપર ખબર છે, એનો ઇતિહાસ તમે જાણતા હશો. એમાં 50th સ્ટેપ છે, આ ગેમના ભાગરૂપે તમારે આપઘાત કરવાનો જ, યુ હેવ ટુ કમિટ સુસાઇડ. ગઈકાલે જણાય કર્યો. સ્ટીવ જોબ્સ જેણે આઈફોન બનાવ્યો, એમને એમના સંતાનો 18 વર્ષના થયા ત્યાં સુધી આઈફોન હાથમાં નથી આપ્યો, કારણ કે આ જાણતા હતા. અને તમે તમારા દીકરાનો 12મો અને 14મો બર્થડે હોય ત્યારે આઈફોન હાથમાં આપો છો, એટલે સ્ટીવ જોબ્સ કરતા તમે વધારે બુદ્ધિશાળી થાય નહીં. સ્ટીવ જોબ્સને સમજણ નહોતી પડતી, તમને બહુ પડે છે એમ. યુ આર અ ફૂલ, તમે મૂરખ છો. તમારા સંતાનોના હાથમાં સ્માર્ટફોન આપવાની જરૂર જ નથી, એમાં કઈ તમારી ક્રેડિટ વધી નથી જતી. તમે માનો છો કે મારી ક્રેડિટ, યુ નો માય ચિલ્ડ્રન યુઝિસ આઈફોન્સ, 12 વર્ષના છે, મેં આઈફોન ગિફ્ટમાં આપ્યો બીકોઝ ઇઝ 12th બર્થડે. તું તારો છોકરો બે મરી જશો. ઇનક્રેડિબલ લાઈફ માટે આ સૂત્ર યાદ રાખજો, કે જ્યાં સુધી તમારા સંતાનો મચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી ટેકનોલોજી રિસ્ટ્રિક્ટ કરજો.